બાળકો કેમ છો? મજામાં ને? સરસ. તમે બધા ધોરણ 3 માંથી ધોરણ 4 માં આવી ગયા, બરાબર ને? કેવું ગમે છે ને ઘરે? સ્કૂલમાં આવવાનું ગમે કે ઘરે રહેવાનું ગમે? ઘરે રહેવાનું ગમે એમ. હવે તો કંટાળી ગયા છો, બરાબર? ચલો હવે હું તમારો ગણિત વિષય લઈશ. મારું નામ છે રૂપાબેન. ધોરણ 3 માં તમે 1 થી 100 સુધીની સંખ્યા ભણી ગયા છો, શબ્દમાં, અંકમાં, આગળ પાછળ, વચ્ચેની, બરાબર? પછી 3 અંકના સરવાળા, બાદબાકી અને ગુણાકાર, આ બધું તમે ધોરણ 3 માં ભણી ગયા છો. પણ હવે ધોરણ 4 માં તમારે એનાથી આગળ જવાનું છે. એનાથી આગળ એટલે 100 થી આગળ. 100 પછી શું આવે? 101, 102, 103, ત્યાંથી તમારે છેક લાખ સુધીની સંખ્યા ભણવાની છે. ગભરાઈ ના જશો, લાખ એટલે એટલી બધી એવું નથી, પણ બહુ જ સહેલી રીત છે લાખ સુધી ભણવાની સંખ્યા. એની રીત જે આપણે જે લખવાનું છે અને જેના દાખલા ગણવાના છે એ બધું જ બહુ જ સહેલું છે. તો જુઓ બાળકો, હું તમને સમજાવું છું. પહેલાં તો તમે 1 અંકમાં અને શબ્દમાં, 2, 3 એવી રીતે 100 સુધી તમે શીખી ગયા છો. હવે તમારે લાખ સુધીની સંખ્યા ભણવાની છે. 1000, 10000 અને 1 લાખ, આ સંખ્યાઓ તમારે ભણવાની છે. આ સંખ્યા હું તમને કોષ્ટક દ્વારા સમજાવું છું. જુઓ, જો 10 થી 10 નોટ લઈએ તો 10 × 10 કરો તો શું આવશે? 100. તમને ગુણાકાર આવડે છે? જો ડાયરેક્ટ કરવો હોય ગુણાકાર, આપણે તો 10 × 10 કરીએ છીએ. પણ જો 0, આ કેટલી શૂન્ય છે? 1 શૂન્ય, 2 શૂન્ય, 2 શૂન્ય પહેલાં મૂકો. 1 × 1, 1 × 1, 1. તો 10 થી 10 નોટ લઈએ તો 100 થાય. આમાં તમને ગુણાકારનો પણ ખ્યાલ આવી જશે. એવી જ રીતે જો 10 થી 100 નોટ લઈએ તો 1000 થાય. જો 1, 2, 3, 3 શૂન્ય, 1 × 1, 1. જો 10 થી 1000 નોટ લઈએ તો 10000 થાય. 1, 2, 3, 4, 4 શૂન્ય, 1 × 1, 1. જો 10 થી 10000 નોટ લઈએ તો 1 લાખ થાય. તેવી જ રીતે હવે 10 ની લીધી, હવે તેવી રીતે આપણે 100 ની નોટ લઈએ કે 100 × 10 બરાબર 1000, 100 × 100 બરાબર 10000, 100 × 1000 બરાબર 1 લાખ. સમજ્યા તમે કે જો 1, 1 શૂન્ય, આ શૂન્ય અહીં 2 છે, અહીં 1 છે, તો 3 શૂન્ય થયા, 1 × 1, 1. 2 શૂન્ય, 2 શૂન્ય ડાયરેક્ટ કરવું હોય તો 2, 4, 4 શૂન્ય થયા, 1. તમને ખ્યાલ આવે કે જો 1, 10 જ છે, આ 100, આ 1000, 10000 અને લાખ. આ રીતે તમારે સંખ્યાઓ ક્રમાંકમાં ભણવાની છે. હવે હું આગળ બીજું સમજાવું છું, એ જુઓ તમે. જુઓ હવે 1, 1, 10, 100, 1000, 10000 અને લાખની સમજ આપણે મેળવીએ. આટલે સુધી તમે ભણી ગયા છો. એનું સ્થાન, સ્થાન કિંમત આટલે સુધી તમે ભણી ગયા છો. હવે આગળ તમારે લેવાય 3 ઉમેરવાના છે. જુઓ પહેલી સંખ્યા આમાં લઈએ છીએ 1, તો કોઈ પણ સંખ્યામાં એકમનું સ્થાન જે હોય એમાં સંખ્યા પોતે આવે. એકમ એટલે જો આમાં જ ખબર પડી જાય, 1 મને ઢાંકી દો એટલે શું દેખાશે? 1. 1 એટલે પોતે, સંખ્યા પોતે જ આવે. કોઈ પણ સંખ્યા હોય તો એકમના સ્થાનમાં સંખ્યા પોતે જ આવે, એની આગળ કે પાછળ કોઈ શૂન્ય આવે નહીં. દશક લઈએ તો દશકમાં જુઓ, દશકના સ્થાનમાં 1 શૂન્ય છે. દશક 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 કેટલી શૂન્ય છે? 1 જ શૂન્ય છે, એને દશકો કહેવાય. દશકના સ્થાનમાં 1 શૂન્ય આવે. 100 લઈએ તો જો 1, 1, 10, 100, 100ના સ્થાનમાં હંમેશા 2 શૂન્ય આવે. કોઈ પણ અંક હોય તો એની પાછળ 2 શૂન્ય આવે, જો એ 100નું સ્થાન હોય તો. હવે 1000નું સ્થાન લઈએ તો 1000ના સ્થાનમાં 3 શૂન્ય આવે છે. 1, 1, 10, 100 અને પછી 1000. હવે 10000 લઈએ. 1, 1, 10, 100, 1000, 10000 કેટલી શૂન્ય આવે? 10000ના સ્થાનમાં 4 શૂન્ય આવે. હવે નીચે જો લાખ છે, 1, 1, 10, 100, 1000, 10000 ને લાખ, તો લાખના સ્થાનમાં 5 શૂન્ય આવે. હંમેશા યાદ રાખવાનું કે હંમેશા લાખની સંખ્યા 6 આંકડામાં જ હોય, પછી શૂન્ય હોય કે કોઈ બી અંક હોય, 6 આંકડામાં જ હોય. અને એકમ તેની પાછળ 5, એકડાની પાછળ 5 શૂન્ય હોય એટલે લાખના સ્થાનમાં હંમેશા 5 શૂન્ય આવે. હવે આગળ જોઈએ. હવે જો હવે આપણે સ્થાન અને સ્થાન કિંમત વિશે સમજીએ. 3માં ધોરણ 3માં શીખી જ ગયા છો, આપણે ફક્ત એનું આગળનું પુનરાવર્તન જ કરવાનું છે.
કોઈ પણ રકમ લઈ લઈએ એ ગળે આપણે એનું સ્થાન અને સ્થાન કિંમત મે રકમ લીધી છે 632421 હવે જો એનું સ્થાન પહેલું સ્થાન છે એ છેલ્લે દિલે એકમ એકનું સ્થાન છે એકમ તો એની સ્થાન કિંમત શું કહેવાશે એક જ કહેવાશે મે આગળ કરાવ્યું તમને કે એકમના સ્થાનમાં જે સંખ્યા હોય એનું સ્થાન એક જ કહેવાય એની કિંમત એક જ કહેવાય બીજો અંક છે દશકમાં દશકમાં 2 છે એટલે દશક છે એટલે શું આવશે 20 એક શૂન્ય આવી કોઈ પણ અંક દશકમાં હોય તેની પાછળ એક શૂન્ય આવે ત્રીજું 100 100ના સ્થાનમાં 4 છે તો 4 એની પાછળ 2 શૂન્ય 1000ના સ્થાનમાં 2 છે તો 2 લખવાના એની પાછળ 3 શૂન્ય એ એની કિંમત છે 10000ના સ્થાનમાં 3 છે 3 લખ્યા તો 10000ના સ્થાનમાં કોઈ પણ સંખ્યા હોય તેની પાછળ 4 શૂન્ય આવે એવી રીતે લાખ લાખના સ્થાનમાં 6 છે 6 મૂક્યા અને આપણે 5 શૂન્ય નીચે મૂકી દીધા એટલે 6 લાખ કહેવાય હવે આ સંખ્યાને હું અંકમાં લખીશ તો 632421 આ રીતે અંકમાં લખાય એકમ દશક 100 1000 10000 લાખ હવે એને શબ્દમાં લખવું હોય તો 632421 હવે તમને ખબર પડી ગઈ આટલી સુધી તો આ બધું જ હું અત્યારે જે બોર્ડ પર કરાયું એ હું એના ફોટા મોકલીશ એ તમારે ગણિતી નોટમાં લખવાના અને મોડે કરવાનું જય સ્વામિનારાયણ